गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सो आपणो लास्ट टॉपिक से छे चैप्टर नो ए छे संयोजकता बंधनवादनी मर्यादाओ। बराबर, लास्ट लेक्चर नी अंदर आपणे अलग अलग टाइपना संकीर्ण जोया हता। ओके, तमने एक होमवर्क में पण आपेलो छे अने आपणो आ टॉपिक छे संयोजकता बंधनवादनी मर्यादाओ। तो एक्चुअली एवं कही सकते हैं कि जे संयोजकता बंधनवाद एटले के वेलेंस बॉन्ड सिद्धांत, वेलेंस बॉन्ड थीअरी अथवा तेने वीबी थीअरी कहेवामां आवे छे, ए महदअंशे स्वर्ग संयोजनोनी बनावट कई रीते थाय छे, तेनी रचना कई रीतनी छे अने चुंबकीय गुणधर्म अने तेनी वर्तणूक समझावी सके छे। परंतु जथ्थात्मक ज्यारे आपणे परिणामों जोईए વધારે પ્રમાણમાં અથવા તો દરેક સંયોજન માટે એ સ્પેસિફિક ચોક્કસ માહિતી ઘણી વખત નથી પૂરી પાડી શકતો, એ જેની અપૂર્ણતા છે, તેની મર્યાદા છે કે તેમાં ઘણી બધી ધારણાઓનો સમાવેશ થાય છે કે જો આ રીતની કન્ડિશન હોય તો આ રીતના જવાબ આવશે, તેના કોઈ પ્રૂફ આ સિદ્ધાંત આપી શકતો નથી। એટલે પહેલી મર્યાદા એની એવી જ થઈ જાય છે કે તેની અંદર ઘણી બધી ધારણાઓનો સમાવેશ થાય છે, ઘણી બધી ધારણાઓ અભિધારણાઓ કરવામાં આવે છે કે જો આ રીતના સંયોજન છે અને એની અંદર કોઈ પણ પ્રકારનો ચુંબકીય ગુણધર્મ અથવા તો પછી તેનો રંગ અથવા તો પછી તેનો આકાર, એના વિશે સંપૂર્ણ માહિતી દરેક સંયોજન માટે એ આપી શકતો નથી। બીજું એ જ છે કે ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન કરી શકતો નથી, ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન તે આપી શકતા નથી સંયોજકતા બંધનવાદ। ત્રીજો શું કહે છે કે સવર્ગ સંયોજનો દ્વારા પ્રદર્શિત રંગો, અલગ અલગ રંગના સવર્ગ સંયોજનો જોવા મળે છે, પીળા રંગના, બ્લ્યુ રંગના, જાંબલી રંગના અથવા તો પછી ગ્રીન રંગના, લીલા રંગના, એ રીતે અલગ અલગ રંગો આપણને સવર્ગ સંયોજનો આપે છે। તો આ રંગો કેમ આવે છે, કેમ પ્રદર્શિત થાય છે, તે સવર્ગ સંયોજનોનો સિદ્ધાંત જે છે આપણો આ સંયોજકતા બંધનવાદ એ સમજાવી શકતો નથી। બરાબર, તે ઉપરાંત બીજું કે ઉષ્મા ગતિકીય, કે કેટલી ઉર્જા ઉત્પન્ન થશે, કેટલી ઉર્જાનું શોષણ થશે, કે તેની ગતિકીય સ્થાયીતા પ્રક્રિયા જે પણ થાય છે તેનો વેગ કેટલો હશે, તે કેટલા પ્રમાણમાં સ્થાયી છે, તેનું જથ્થાત્મક અર્થઘટન આ સવર્ગ સંયોજનો માટે આ સિદ્ધાંત આપી શકતો નથી। બરાબર, ચોથો મુદ્દો છે એનો। પાંચમો મુદ્દો એવું કહે છે કે ચાર સવર્ગાંક ધરાવતા સંકીર્ણ લઈએ તો એમાં આપણે જોયું કે સમચતુષ્ફલક અને સમતલીય ચોરસ બંધારણો, એમાં ઘણી વખત એવો ગૂંચવાડો ઊભો થાય છે કે તેના નિયમ અનુસાર આવવું જોઈએ સમચતુષ્ફલક, પણ આવી જાય છે તેનો આકાર સમતલીય ચોરસ, તો તેનો 100% કે કોનું સમતલીય ચોરસ થશે, કોનું સમચતુષ્ફલક થશે, તેનું 100% બંધારણો વિશે કોઈ ચોક્કસ પ્રાક કથન સંયોજકતા બંધનવાદ આપી શકતો નથી। બરાબર, પછી હમણાં તમને જે લાસ્ટ મેં તમને સમજાવ્યું હતું કે પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડના આધારે આપણે નક્કી કરતા હતા કે કયા પ્રકારનું સંકરણ થશે, એકચ્યુઅલી એ જે પ્રબળ અને નિર્બળ લિગેન્ડની માહિતી સંયોજકતા બંધનવાદ નથી આપતો। બરાબર, સ્ફટિક ક્ષેત્રવાદની જે થિયરી છે, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, બરાબર, એ જ્હોન ટેલર નામના સાયન્ટિસ્ટે આપી હતી, એ થિયરી અનુસાર આપણે નક્કી કરીએ છીએ કે કયો લિગેન્ડ પ્રબળ છે, કયો લિગેન્ડ નિર્બળ છે। બરાબર, તો લાસ્ટ એનો કે તે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વિશેનો ભેદ નક્કી નથી કરી શકતો, તેના વિશે કોઈ માહિતી આપતો નથી। બરાબર, તો 6 એના મુદ્દા છે તમારે યાદ રાખવાના છે કે તે બધી જ ધારણાઓ, ઘણી બધી ધારણાઓનો સમાવેશ થાય છે, ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન નથી કરી શકતો, સવર્ગ સંયોજનો કે જે રંગ પ્રદર્શિત કરે છે તેના વિશે તે સમજાવી નથી શકતો, ઉષ્મા ગતિકીય અને ગતિકીય સ્થાયીતા વિશે તે અભ્યાસ તેનો અમે જે અર્થઘટન નથી આપી શકતો, સવર્ગ સંયોજનોમાં 4 સવર્ગાંક ધરાવતા સમચતુષ્ફલક અને સમતલીય ચોરસ કેમ આવે છે
अलग अलग ते समझावी नहीं सकतो अने ते निर्बल अने प्रबल लिगेंड एक्चुअली जे आ समचतुष्फलक अने समतलीय चौरस छे ए लिगेंड उपर थी आधार राखशे। जो प्रबल लिगेंड हशे तो समतलीय चौरस आकार थशे अने जो निर्बल लिगेंड हशे तो समचतुष्फलक थशे। परंतु प्रबल अने निर्बल विषे लिगेंड विषे माहिती नहीं आपी सकतो तो ऑब्वियस छे के ते तेना आकार विषेनो चोक्कस प्राकथन नहीं करी सकतो बराबर। अने छेल्लू प्रबल अने निर्बल लिगेंड विषेनो ते भेद नक्की करी सकतो नहीं बराबर। तो आ छे संयोजकता बंधनवादनी थियरी। 3 marks मां क्वेश्चन पूछाई गयेलो छे बोर्ड एग्जाम 2020 मां। बराबर के संयोजकता बंधनवादनी मर्यादाओ समझाओ। ओके एकदम सिंपल क्वेश्चन छे 6 एना मुद्दा छे। ओके चलो त्यार बाद हवे आपणे आगळ लईए छीए स्वाध्याय। तो स्वाध्यायनी अंदर अत्यारे हूँ तमने होमवर्क में क्वेश्चन आपूँ छू तमारी जाते ट्राय करवाना छे। जो एमांथी ना खबर पड़े तो तमे कॉमेंट में लखी सको छो तो ये आपणे सॉल्व करावीशुं तमने बराबर। तो एनी अंदर जोईए तो सौथी पहला तो स्वाध्याय नो 9.1 क्वेश्चन, त्यारबाद 9.3, 9.4, 9.5, 9.7, 9.9, 9.10 थियोरेटिकल छे अने आपणे जे समझाया छे ए प्रमाणे छे 9.11। बराबर तो आटला क्वेश्चन हूँ तमने आपू छू होमवर्क में स्वाध्यायना छे। सिंपल छे जाते सॉल्व करवा ट्राय करवानो छे। आगळनी जेटली थियरी तमने समझावी छे ए प्रमाणे ना ज क्वेश्चन छे एना सिवाय कोई बारना नथी बराबर। आईयूपीएससी नाम लखवाना छे तो अमुक समघटकताना आधारे क्वेश्चन छे तो एनी अंदर तमारे जाते ट्राय करवानो छे। जो आमांथी कोई पण क्वेश्चननी अंदर तमने प्रॉब्लम लागे छे तो पछी तमे कॉमेंटमां लखी सको छो ए क्वेश्चन हूँ तमने सॉल्व करावीश बराबर। तो आ थई जशे संयोजकता बंधनवादनी मर्यादाओ अने होमवर्कना तमारा क्वेश्चन। ओके नेक्स्ट लेक्चरनी अंदर आपणे चेप्टर पूरु करीशुं अने नवुं चेप्टर स्टार्ट करीशुं। हवे आपणे ऑर्गेनिकना चेप्टर उपर जईशुं। ऑर्गेनिक पार्ट आपणे पूरो करीशुं ત્યારબાદ હવે ફર્સ્ટ પાર્ટ ઉપર આવીશું।